शीतलनाथ भगवान स्तवन आज आपने करिए अगर रोज सकला रस में आपने एक एक गाथा गई सकला सकल अर्घ 24 जीने स्वरों की स्तुति करवा द्वारा समग्र लोक नी अंदर सर्व काल ना सर्व अरिहंतों ने स्तुति करी ने श्रद्धा ने अपना तब एक ऋषभदेव ने स्तुति करो छो तो तब सर्व अरिहंतों ने स्तुति करी आनी अंदर आपने पोते विश्व नी अंदर अर्हत तत्व जे चिंता तीर्थन करो एम जन्म्या सकलार्हत प्रतिष्ठान खान छे एही अंदर थी अरियन तो निकले छे निकले छे निकले कर कोई दारो अंत आउसे कोई दिवस अंत निकले कर तो ए जी अरियन तो निकले अयम निस्थिति हूँ तमने एक सकलार्हत लई अने भारपूर्वक आटलू कहूँ छू एनु कारण कोई हो तो ए छे अमारा भावनी अंदर एक स्पर्शना तमने तमने लोगस्ता बोलो तो तुमने स्पर्श ना सर्व देश ना सर्व काल ना अरिहंतो की स्तुति आई नहीं तो मैं नैरो रही जाते उषावा में जी आई क्या तुम्हें बोलो छो आ 24 वहां पर जा बता लोगस्ता ने पहली गाथा में कहू छे ये लोगस्ता उज्जो अगर ये परम प्रकाश करना सिद्ध भगवंत तो सर्व की ऊपर नमो सिद्धानंद ऊपर लोक में उद्योग करना रा, आ समग्र लोक में उद्योग करना ये परम तत्व मेरे मस्तक पर विराजमान मैंने तमे अनुभव करिए लोग रस्ता उद्योग तमे जाए बोलो तमे डायरेक्ट थी गया दम तीर्थ करे धर्म तीर्थ ने करना रा, नमो अरियंता नमो अरियंता ने मैं भगवान तुम नहीं बेचता रहा जी ने जीतना रा અને જી સાધવાનું હું આજના વિચાર કરું અરે અરે શું થશે કેમ બનશે હવાનું શું બનશે મેં ભગવાને બેસાડ્યા ને જીને વિશેષણ વિશેષણ જીન વિશેષણ મને સ્પર્શું ના જીન વિશેષણ મને સ્પર્શું ના જીન વિશેષણ મને સ્પર્શું હોય જેટલો વિશ્વાસ ખીતામાં રહેલો $10,000 ઉપર છે જીન ઉપર એટલો વિશ્વાસ નથી બિલકુલ તારક અમે કહેવા નથી મને વિશ્વાસ કેવી દિશામાં પ્રયત્ન નથી એ જે વિશ્વાસ આવ્યો ને જીને નમો આર્યા એ જીતનારા છે કારણ કે આચરણમાં આવ્યું છે એટલે જીતનારા અરિહંત શત્રુ માત્ર ને અણી નાખનારા જે છે ને હૃદયમાં બેઠાડ્યા છે નમો ઉજ્જાયા શંકર ભગવાન સોનું એ ઉપાધ્યાય રૂપ 24 અને અપીલ અપીલ છે જેટલા ભૂતકાળમાં થઈ ગયા વર્તમાનમાં અત્યારે 20 છે અને ભવિષ્યમાં જેટલા થવાના છે બધા આવી ગયા હું 24 નું તો વર્ણન કરું છું બધા આવી ગયા કારણ કે બધા તુલ્ય છે આ બધા તુલ્ય છે આ બધાને આ બધામાં આ બધામાં બધા ગુણો કોમન છે સર્વ જીવોનું હિત
આમનામાં વચ્યું છે ને આ એકમાં નથી વચ્યું, ના 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 ના, આ બધામાં વચ્યું, અનંતામાં વચ્યું. એક લોકસ્થ વડે અમે અનંત જે કરોડી ભક્તિ કરી. હું તમને મહત્વ નહીં કે આવી રહ્યું છું, તમે માનશો તો છે, નહીં માનતો કરી તો તમને કહ્યું નરસિંહદેવની છે, તો મેં તમે કહ્યું સત્યકારે નથી. ત્યાં મહેમાનમાં બોલો તો આપણે અહીંયા વંદન કર્યા ને મેં તમારી સ્વામીને સુંદર દાવા નલદાહ નિરમની સ્તુતિ આપણે બુદ્ધિ તમે જેટલું નેરો બનાવશો ને એટલું નેરો છે. નેરો ને તમારા માઇન્ડ માં રહે, હું એ માનું તમારા બાપાએ પ્રખ્યાત બહુ નહોતા ને મારા દાદાએ નહોતા ને કોઈએ કઈ કોઈ મોટો સંઘ કાઢ્યો નથી ને કોઈ અસર બંધાર નથી. હું ના બધા આવા થયા એમાં હું થયો છું ને મારો દોષ બીજા ઉપર ગયો, બીજા ઉપર ગયો. ના કોઈ બહુ શ્રીમંતની દીકરીએ મને લગ્નમાં મળી નહીં, કુટુંબ મેના ફાધર મારો સસરાય બીજા સામાન્ય મને સામાન્ય માન્ય છે. હું જો માન પાકું ને અરે આ બધા મારે લીધે ઉજ્જવળ બની જાય અને આ વિચાર કોઈ ધારો કરે કોઈ દિવસ નથી. અમારી પોતાની જે નેરોનેસ છે અમારી અમારી નેરોનેસ ના એ અમે બધામાં પ્રોજેક્ટ કરી છે, બધામાં પ્રોજેક્ટ. હું અને આ નેરોનેસ અમે પ્રોજેક્ટ કરી બાર જગત ની અંદર અમે પરમાત્માની માનતા ને આગળ કરી નથી. હું તમને ચાવી આ કહું છું, હું સ્થળ માંગુ છું પણ તું તો શાશ્વત છે કે નથી. હું પાણીનું બિંદુ છું પણ તું તો સિંધુ માં આગળ છે કે નથી. પાણીનું બિંદુ જો સિંધુમાં મળી જાય હા અક્ષય અને અનંત બની જાય તત્વો જ્ઞાન આજ લોઅર ડાયમેન્શન માંથી હાયર ડાયમેન્શન માં જવાનો માર્ગ આ છે અને એ માર્ગ બહાર નથી, આપણી પોતાની અંદર છે, મારી અંદર છે. એટલે ભગવાને શબ્દ સ્વાધ્યાય ઉપયોગ કર્યો છે. તમે કહ્યું સ્વનું અધ્યયન કરો, મારી બધી નિર્મળતા નિર્બળતા ને મારી જેટલી નિર્બળતાઓ વિચરે છે એને ખંગેરી નાખો એને ખંગેરી. અમે ફરિયાદ કરી દરેક વાતનું કારણ અમે બીજામાં લીધું. મને તકલીફ છે એમનો તો આમના ઉપર છે, આમના ઉપર છે, આમના ઉપર છે, મારા બાપ ઉપર છે, મારા દીકરા ઉપર છે, મારી પત્ની ઉપર છે, મારા પતિ ઉપર છે, મારા પરાણા પર છે. મારી સામે આંગી કરીને આ દુનિયામાં બીજાની જે તકલીફ છે એનો દોષ મારા ઉપર છે. એ તો તકલીફ હોય તો રોહિણી જ્યાં હોય ત્યાં તકલીફ જોઈ નહીં. તમે રોહિણીની કથા તો એ હોય ત્યાં હોય ત્યાં પ્રકાશ, સૂર્ય હોય ત્યાં અંધારું હોય નહીં. સૂર્ય પોતે કોઈ દીવા ઉપર આધારિત નથી, બધા દીવાઓ સૂર્ય પર આધારિત છે. આપણે આ સત્ય સમજવા ભેગા થયા છીએ. આ સત્ય તમારી બુદ્ધિમાં ન પણ બેસે તો બુદ્ધિની બાજુ પર રાખજો, કારણ કે આ સત્ય તમને કિરણભાઈએ નથી કીધું, આ સત્ય તમને તમને હરિભદ્ર અને સિદ્ધને કહ્યું છે. આ સત્ય તમને તમને કુંકુંદાચાર્ય અને સમંત ભદ્રે કહ્યું, શંકરાચાર્ય અને કબીરે કહ્યું, આ સત્ય આ સત્ય મહાપુરુષોએ કહ્યું છે. મને ખબર ન, તમે તમે તમારી સમજણ બાજુ પર આવો, અરે તેવા તમે તમારું ઠેકાણું તમારી પાસે નથી, આના ઠેકાણાનો તમે વિચાર કર્યો છે. તમારી આનંદ બદલી નહીં બદલી શકો તો જે કે સાહેબ બીજા જે માર્ગ પર ચડી રહ્યા છે આમાં તો તમે દસ લાખ વર્ષ પછી આવશો, અનંતી અવસર પેઢી ઉત્તર પેઢી પછી આવશે. જાઓ ભાઈ મનુષ્ય ભાવ મળે ત્યારે આવશો કે ભાઈ રસ્તો રોકો ને બીજાને આવવાનો. હું અને તમે પોતાના આ નેગેટિવ વિચારોનો પ્રસાર કરીને વિશ્વના ઇવોલ્યુશનને રોકીએ છીએ, વિશ્વનું ઇવોલ્યુશન રોકાઈ ગયું.
પણ રાય નમ્રતાનો ગુણ કીધો અને બિચારા બાપરા છીએ કોઈ ધારો કીધું નથી. ભગવાન મહાવીર સ્વામી ની તમે શ્રેષ્ઠતા વિચારો, એને એને દરિદ્રતાને દરિદ્રતાને પાપ કર્મનું પરિણામ કીધું. ત્યાગને માન કીધો હોય ને મારે ત્યાગ કરે, ના હોય ને ત્યાગ કરે. ચક્રવર્તીઓને માન કીધા, ચક્રવર્તીઓને માન કીધા, સામાન્ય સાધુને એને માન કીધું, જેને છોડી દીધું મને નહીં જોયું. દરિદ્ર થવાનું હોવાની કીધું નથી, ના ના ના. ભગવાન જાણતા હતા દરિદ્રતા પાપ કર્મનું ફળ છે, દરિદ્રતા આવે છે. ભગવાનના માર્ગમાં દરિદ્રતા હોય જ નહીં, કોઈ ના કોઈ ના. નમ્રતા હોય, નમ્રતા હોય, સબ અંશે જ્યાદા હે કોઈ અંશે કમ નહીં. દરિદ્રતા હોય નહીં, હોય નહીં. આ ભગવાન આ એની સ્તુતિ છે. મૂળે તમે જે પ્રોજેક્ટ કરીએ, પ્રોજેક્ટ કરી આ એક ની સ્તુતિ બધાની થઈ. તમે આના એક ના દર્શન કર્યા બધા નથી. મૂળે તમે આમાં પણ જો ભગવાન જોઈએ, આ સમગ્ર વિશ્વ જો વિરાજો પ્રભુ પોતે એ પ્રભુ જે ભગવાન છે. સદાય જયારે આપણે શરૂ કર્યું એની કથા, હું એ વખતે મેં તમને જે ચાર પગથિયાની વાત કરી હતી, ચાર પગથિયા, એક રામ દશરથ કા બેઠા, આ જે છે કૃષ્ણના પુત્ર પિતા સિદ્ધાર્થ, ઋષભદેવ મરુદેવાના પુત્ર હતા, પિતા નવી આવ્યા, એક રામ દશરથ કા બેઠા. હું વ્યક્તિ તરીકે, વ્યક્તિ તરીકે કિરણમાં છું, મોહનભાઈ અને ચંદ્રબેન નો દીકરો છું, વ્યક્તિ તરીકે પહેલું પગથિયું એ છે કે હું મારી પોતાની અંદર માન છું, હું વાસ્તવિક આ બાહ્ય જે છું એ નથી. હું મને આ સફારી એને હું માનું છું. તો આ મારું બોડી છે, આ કિરણભાઈ છે, એમાં મારો સફારી છે. ના બધે કાયા છે તો મને બધા આપેલું છું, કઈ બીજા ત્રણ ચાર પાંચ પડ્યા છે અંદર. સફારી છે, મારું મન તો અપનું છે, મારું વસ્ત્ર છે, વસ્ત્ર છે. ફાટી જાય મહેલું થઈ જાય ફેંકી દઉં, બગડી જાય બિલકુલ પસંદ નથી. પણ હું સફારી હું નથી, કિરણભાઈ હું નથી, હું અલગ છું. અને તમારે જળ કરવું પહેલું બન્યું છે, તમે એ જળ નહીં કરો માર્ગ શરૂ નહીં થાય. એક રાવણ સરસ કાપે અને પહેલું પગલું આવશે ત્યારે બીજું આવશે. એક રામ ગટગટ મે દેતા, બધામાં ભગવાન જોયું છે. પ્રત્યેક વ્યક્તિમાં મને નથી રહેતા, પણ પ્રયત્ન કરવો પડશે મારે. મને સુખ દુઃખ થાય છે, દરેકને સુખ દુઃખ થાય છે, દરેકને સુખ દુઃખ થાય. મને ગમે છે, મને નથી ગમતું, આ બધાને કઈ ગમે છે કે નથી ગમતું. હું મને રાઈટ માનું છું, બીજાઓ પણ એમને પોતાને એટલા જ રાઈટ માને. મેં ગણગટમાં ભગવાન જોયા નથી જોયું, નથી જોયું. નામદેવની મામા કૂતરામાં ભગવાન જોયું નથી દેખાય. મારી મથા મારી કઈ બીજું પગલું નથી, ચોથું ક્યાંથી આવે? એક રામ કા સકલ પથારા, આ સમગ્ર વિશ્વ જે છે પોતે જ ભગવાન છે, એ હું છું. યા એક રામ કા સકલ પથારા, ચૌદરા લોકમાં ઘર કણ ની અંદર, ગતે આકાશ પ્રદેશમાં, કાળના એક જ યુનિટમાં, એક જ સમયમાં એ પરમ તત્વ જ રહે. એક રામ કા સકલ પથારા ત્રીજી ભૂમિકા છે. તમને મારે તો ઘણી જોડી છે, હજી પહેલી આપણે આપણી યુનિટને, આપણી અંદર રહેલા તત્વની યુનિટને શક્તિ નથી દે, યુનિટને શક્તિ નથી દે. જે પહેલા આપણે યુનિકને જ નક્કી કરી, આપણે હું બધા થી અલગ છું ને બધા સાથે સંકળાયેલું છું. એક મિત્ર સાથે વાત કરી તો મેં કીધું, આઈ એમ કનેક્ટેડ વિથ ઓલ એન્ડ એવરીથિંગ ટોટલી અને કેચ
એટેચમેન્ટ ભિન્ન વસ્તુ છે, તે કનેક્શન ભિન્ન વસ્તુ છે. બધા સાથે કનેક્ટેડ છું, બધાને આખી જોડાણ દ્રષ્ટિ રહી થવા પણ ભગવાન જાતે દ્રષ્ટિ પોતે રહી થતા ના તો તું એને ભગવાન ને ચંદ્રો તું તો રાજ તો કે ત્યાં ભગવાન વોઝ કનેક્ટેડ વિથ ઓલ એન્ડ એવરીથિંગ એન્ડ અનએટેચ્ડ વિથ ઓલ એન્ડ એવરીથિંગ. અદભુત વાત છે. તમે જો વિચાર કરશો ને તો તમને ડર છે. ટુ બી અનએટેચ્ડ વિથ એવરીથિંગ એટેચમેન્ટ ક્યાંય નહીં. આપની મથામણ આપણો પ્રયત્ન મને ઘડિયાળ તો ક્યાં એકદમ મારું છે ઘડિયાળ ભાઈ એ મારું એ તો શબ્દ આપણે વાપરવો પડે છે કે ભાઈ આપણું કોનું છે કે આ મારું છે ભાઈ મારું શું છે હું શું લાગુ મારું મારું એ હું છું બાકી કઈ નથી મારે એ પણ જો મારો નથી ને તો મારું શું હોય છે મારું કઈ ના હોય છે એ ખરા મકા સકલ પ્રકાર જયારે હું એ ત્રીજા લેવલ પર પહોંચ્યો છું ત્યારે એક રામ એને સબસે ન્યાર ત્યારે આ સિદ્ધિ ગતિ નો ખ્યાલ આવે છે કલ્પના થાય અમે અહીંયા એ આપણે અહીંથી મુક્ત થઈ ગઈ ને સિદ્ધિ ગતિ માં વોટમાં જઈને બેઠી ગઈ મજા આવી જાય કર્મ જ નહીં ખાવા પીવાના બધે બધે મજા બધું અનંત સુખ છે ત્યાં ના તમે અમે વાણિયાની બાબત આ લીધું અમે વાણિયાની બાબત બિલકુલ આ લીધું સાયન્સમાં વધારેમાં વધારે એજ્યુકેટરમાં મળવાનું છું ડોક્ટરે તમે પીઆઈ થી એમએ થાવ પછી પીઆઈ થી થાવ અને પછી એક વિશ્વમાં નિષ્ઠા થો ડોક્ટરે મારી એકરિયામાં બેસવું નથી હું તો ડોક્ટર એ જ બની અહીંયા બધે ક્યાં માર્ગ માં બેસ ડોક્ટર બની શકા છું બની નહીં છે મોક્ષ આવતો નથી હું તમે બ્રહ્મણામાં રહીએ નહીં બિલકુલ આયુષ્ય એમને પૂરું થઈ જશે એમને પૂરું થઈ જશે એ માટે મારે મને ઓળખવો પડશે મારે હું જે વર્તમાન કાળે છું અને મારું જે વાસ્તવિક સ્વરૂપ છે એ બે વચ્ચેના ડિસ્ટન્સ ને માપવું પડશે એ જ્ઞાન છે પોતે હું મને પોતાને જેવો વર્તમાન કાળે છું એને હું જાણું અને મારું જે વાસ્તવિક સ્વરૂપ છે એને હું જોઉં મારા સિદ્ધ સ્વરૂપને જોઉં અને રાગદ્વેષથી ભરેલો હું મલિનતાથી ભરેલો હું સ્વાર્થથી ભરેલો હું એને હું સ્વીકાર હું સ્વીકાર ને એક્સેપ્ટ કરું આ વિશ્વમાં હું આ ઈચ્છું છું ભગવાને આમ કરવું જોઈએ આમને આમ કરવું જોઈએ આમને આમ વર્તવું જોઈએ હા એ વર્તમાન કાળનો હું છું વાસ્તવિક હું ભગવાન હું મને એકલો ભગવાન જોઉં અને જેવો હું છું એને ન તપાસું ને કઈ દૂર નહીં હું જેવો છું એ સમજું કે દિન ઇન દુઃખી હું કિરણભાઈ છું અને મારા એ સિદ્ધ સ્વરૂપને ન જો કઈ દૂર નહીં કઈ મેળવોની અદભુત વાત ભગવાને કરી કોઈ પણ એક મહિનો સ્વીકાર કરવો દૂર નહીં જવું એટલે સાધવાથી ભગવાને કીધું બે દ્રષ્ટિ એને જોવાનું છે અને અહીં ત્રીજી સમ્યક દર્શનની ઓપનિંગ ઓફ ધી થર્ડ આઈ આ ત્રીજી દ્રષ્ટિ ત્રીજી આંખ ખોલી અને એનો સમન્વય કરવાનો એનો સમન્વય તો એ જો હું કરી શકું આ સમન્વય હું બિલકુલ કરી શકું હા તો મને સમજાઈ જાય આ તો મેં જ્ઞાન છે કે તો મને સમજાઈ જાય છું અહીંયા ને બનવું એ છે હું મને કિરણભાઈ માનું છું આ દેશ ને માનું છું આ મારી મલિનતાઓને મારા રાગદ્વેષ અને એને કિરણભાઈ માનું છું અને હું એમ અને માનું છું પેલું મારું વાસ્તવિક સ્વરૂપ જેટલા પહોંચવાનો મારો કોઈ પ્રયત્ન નથી આ તમે જ્ઞાન છે હું કઈ રીતે પહોંચી શકું હું એનું બ્લ્યુ પ્રિન્ટ તૈયાર કરું એને હવાને ગણિતાની યોગ કીધું ગણિતાની યોગ એટલે તેનો કેટલા છે ને ક્યાં આવે અને નરક કેટલી છે ને અરે અરે નૈતાનું યોગ આ તો ભૂગોળ ને ખગોળ ને કર્મ ની પ્રકૃતિઓ ને એ નૈતાનું યોગ કહેવાય પણ એને હું એપ્લાય કઈ રીતે કરું સદ્યાયમાં મારા જીવનમાં એપ્લાય કઈ રીતે કરું એ મને જયારે સમજાય શું આ તમે જ્ઞાન
અને બનવાનો મારો પ્રયત્ન બનવાની મારી મતામાં નથી બની શકતો ત્યારે મને થતી સાચી વેદના બતાવવા માટે નહીં સાચી મારા અંતર બારંગી છે ભગવાન એ કીધું છે દંભ જેવો ગુનો એ કે નથી હું જે નથી એ બતાવવાનો પ્રયત્ન એના જેવો ગુનો એ કે નથી એટલે ભગવાને કીધું તમે દંભ નહીં કરતા તમે કહેવામાં પ્રામાણિક તમે કેજો કે એની કૂતરામાં નહીં તમે કેજો સમજાને કે મને વાંદામાં કે મને મચ્છરમાં કે મને ગિલોડીમાં અભાવ થાય છે એકદમ ગિલોડી દીકરી મંદરમાં કેમ તમે એ વખતે ના કહો ઘરે શું હું આ કારવાર ના તમે જો કારવાર તમને થતું હોય જયજી આ ગિલોડી પ્રત્યે મને અભાવ છે મારો હૃદય પૂર્વે ઘણી ગિલોડીઓનો ઘણો દ્વંદ કર્યો નહીં તો અભાવ આવે નહીં કહેવાનું ભગવાને કીધું અને તમે જે રંગ તમારે ગણા મિત્રો પૂછ્યું પરિવર્તન ના આવે તો તમારું ધર્મ કિરણમાં શું કામ દર વખતે તમે એક મિત્ર પૂછ્યું અહિયાં શું હું મારો ને નિજર્તીમાં મને કે દર વખત આપણે કે ના ફરીથી ગુસ્સો નહીં કરું પાછો ગુસ્સો કયા છે મેં કીધું આ માર્ગજી પ્રામાણિક છે કે નહીં તમારું કે તમે એમ સમજ્યા છો ના ગુસ્સો તો કરવો ભક્તિને થપ્પડ એક મારી દીધી કે બાળક ને મારી દીધી ના ને ભાઈ તરત જ કેવું કરે બાપુ બાપુ શું મારી ભૂલ થઈ ગઈ હવે નહીં કરું પાછી ભૂલ કરવી અમને તમે આ સરસ રસ્તો છે ભૂલ કરી દે હવે કરી દે વેરી સોરી વેરી સોરી દમભાઈ અને નવસો નંબરનો વાર ભૂલ કરીને અરે હું પોતે હજી સુધી આમાંથી નીકળી શકતો નથી બોલતા તમે કાંઈ નહીં કરો મારો હાથ નહીં પકડો મને ઉપર નહીં ખેંચો હું નીકળી નહીં શકતો હું ડૂબી ગઈ હું પોતે ડૂબી ગઈ તારી અંદર પ્રામાણિકતા છે પ્રામાણિકતા આ જયારે આવે છે આવે છે ધર્મની શરૂઆત પછી પોતાને ખબર તો તુલસીદાસજી માફક આપણે કહી શકીએ પ્રભુ મોટમ કોણ કુટી લખલ કામે આનંદ ગંજની માફક આપણે કહી શકીએ મને દુઃખી માહી નવાજે ગુરુ સુધી ને મને દુઃખી માહી નવાજે મારું મને કાગે થતું નથી બધું થશે અવશ્ય થશે માર્ગ આજ છે માર્ગ અવશ્ય આજ આપણે પોતે સકળા રસ્તે કે જે માટે લીધું છે નથી વિચારવું હું સકળા રસને બદલે બીજા મંગળાચરણ કરું છું પણ નવું જ કરીશ નવું જ કે મારા ગુરુ મહારાજ કે જ્યાં મંગળાચરણ કરવું ત્યાં નવું કરું નહીં એટલી બહુ મુશ્કેલ વાત નથી ચાર મહિને અહીંયા રહેવાનો છું ચારે મહિના રોજ વાર્તા રાખો હોય તો 120 મંગળાચરણ કરવા તો મોટી વાત નહીં એ દેવગુરુની કૃપા છે કે હું બીજા બીજો મંગળાચરણ કરું તો આ કેમ કરું એની શીતળનાથ તો આપણે કેમ કરીએ શીતળનાથ તો આપણે એ માટે સત્વાનામ પરમાનંદ તમે ના ઊંડાણમાં જઈશ સત્વારામ ભરવાન કંદો ધર્મ ભગવાન કેવા છે સત્વ વાળા ને માટે સત્વ એટલે જીવ તો જીવ શબ્દ ના વાપરો સત્વ વાપરો સાત્વિક જીવો ને માટે કંદો વેદન વાંબુદા કે સાત્વિક જીવો અંકુરા જેવા છે એ પોતે વિકટતા જાય એ માટે નવો મેઘ વર્ષે ભગવાન એવા છે બાંબુદા જાળની વૃષ્ટિ જેવા છે ભગવાન સાધવાદા અમૃત નિશ્યંદી બીજો વિશ્વ સર્જી ભગવાન એકલા બે વિશે સર્જીતા નવો મેઘ વર્ષે અને બીજું સાધવાદ રૂપી અમૃત વર્ષાવી રહ્યો છે બે વસ્તુની જરૂર છે પહેલા સાત્વિક બનવું એવા ચિત્તનાથ ભગવાન
શાદવાદ અમૃત નિશ્ચય શાદવાદ રૂપી અમૃત ને વર્તા કરનારા એવા ચિતવ્યાજ વળવા અને તમારી રક્ષા કરે આપણી રક્ષા કરે આ ચિતવ્યાજ એ કહીને એને શું કીધું એ પ્રક્રિયા આપી તેના મારે સાત્વિક બનવું પડે સાચો તાંત્રિક છું એટલો મારો સ્વાદ જોઉં છું મને ચૂલા ભાવનામાંથી આમનામાંથી 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 અહીં આમામાં ચૂલા ભગવાન દર્શન કરવામાં ચૂલા સમસ્યા મિથ્યા સુરક્ષા માત્ર પોતાનો વિચાર કરે જેને કિંમત ભરી નથી જેને કઈ આપ્યું નથી કોન્ટ્રીબ્યુશન કઈ કર્યું નથી વિશ્વ માટે મેં આભાર માન્યો આટલું બધું મળી ગયું મને પાંચ ઇન્દ્રિય મળી મનુષ્ય પણ મળ્યું મેં કોઈ તારો મળીને આભાર માન્યો હું મેના જે મિત્રો ને સાધવા સ્વાધ્યાય કરું છું પાંચ જણા હોય તો પૂછું કેમ કે ચાલે છે મેં ચાલુ છું આભાર માન્યો ભગવાન આભાર મેનો વળીને માન્યો કે નહીં કે ભગવાન સારું ચાલે તારો આભાર માન્યો ખબર જ નથી દસમાંથી નવમીને ખબર નથી એને હું પૂછું છું આજનો આખો દિવસ સ્વચ્છતાથી મારો પ્રસાર થયો મેં આભાર માન્યો કેટલા ભેક્ટરો મળ્યા એટલે સ્વચ્છતા થઈ ગયા નથી માન્યું આ તો ફોર ગ્રાન્ટેડ સમજો છું ફોર ગ્રાન્ટેડ સમજો છું અહીં એમાં તમે એકાળ જો બીમારી આવે તો ફરિયાદ એકદમ કમ્પ્લેટ ભગવાન આવે એ માથું દુખ્યું 77 વર્ષ સુધી કોઈ દારો માથું દુખ્યું નથી એ માથાનો મેં આભાર માન્યો નથી ધન્ય છે તને એટલે કોઈ દારો કમ્પ્લેન નહીં કરે એનો આભાર મેં માન્યો નહીં અને એ દાડો જો અરે 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 માન્યું એ જોરથી કપડા છે બધાને ખબર પડે કેળવાયું માથું બહુ દુખે છે પેલા એકડા એ માથું વાંધેલું હતું ને એને માથું વાંધ્યું હતું તું એ તરત જ આવના માથમાં એને પૂછ્યું કરીએ શું કરતા વાંધા તો કે નહીં બહુ દુખતા વાંધા શું તો કે કભી જોતી નહીં દુખતા હે ઉસકે લીએ કોઈ વાંધા નહીં તમને પેલા અમે વિચારમાં પડી ગયા મેં એમને પૂછ્યું મેં કીધું કે ભારત તમે નહીં નહીં સમજાયું ના તો મને તો ઉસકો બાંધણે કા હક હે હું છું તમને પોતાને માથું દુખે તો કમ્પ્લેન કરવાનો હક છે તો તમને માથું નહીં દુખ ન દુખે તારે માથાને તમારી પાસે કોમ્પ્લિમેન્ટ માંગવાનો પડે કોઈ જાણે માથાને કોમ્પ્લિમેન્ટ આપે ભગને આપે ને મારું જાતા કરનારા ઘણાને હું પૂછું છું હું છું ભગને તમે કોમ્પ્લિમેન્ટ આપ્યા ધન્ય છે મારા એક મિત્ર હતા નવાનું કરીને આવ્યા ને પછી કહેતો હતો કે ભાઈ જેટલા જેટલા રસોઈ આવે અને બીજા હોય અને બધા જેટલું જેટલું કામ કર્યું ને સમજા ને બધાને સંતોષ કરી આપણે મેં કીધું ના એ તો તમારો ઉદાર તમારો સ્વભાવ છે એટલે કર્યું પણ મને કે પણ શું કહો મેં કીધું હું સગાઈ કરવા અહીંયા આવું છું તમે કીધા વગર નહીં રહી શકું તમારી જાતને ધન્યવાદ આપું કે ધન્ય છે તે આ બોડી આ જે નવાનું જાત્રા કરાવી દીધું વિષ્ણુદેવ ભગવાન ના 108 વાર દર્શન થયા તમે નથી આપ્યું નથી આપ્યું નથી આપ્યું અહીંયા બે વસ્તુ કીધી એ વાત અમારી તાંત્રિક પણ બતાવી મેં તમને કહ્યું એમ હું એ વાત રિપીટ નથી કરતો કોઈ તમને ખુદ ખબર આપે ને તમે મારા મિત્ર આવી ગયા છો નિયો ઓલા તો ના તમને ખુદી ને ખબર હોય શું કહો તો ખરેખર આવી જાય એ આવી ગયા મને મળ્યા ફોનમાં આપને કીધું કે મને કહ્યું કે ભાઈ ક્યાં છે હા તો ચાલો 1.5 મહિના માટે જવું મળીશું આપણે બધા તમે ધન્યવાદ આપ્યા મને નથી આપે ખુદ ખબર આપનારને કોમ્પ્લિમેન્ટ તમે આપે ને ખુદ ખબરની પરંપરા નથી થતી અનુમાન પડવો જોઈએ તમે તરત જ સમજ કરો કહેતા એ તો મારું ગયું કરું ચલો ચલો સમાચાર તમે સીધા લે આવી કેમ તમે નોકર ને આપો હું ઘણી વાર મિત્રોને કહું છું કોઈ કોઈ રીતે બોલે મારા મિત્ર મફતભાઈ મારે કેરીનો ઘરડીઓ મોકલાવે દર શિબિરમાં મોકલાવે ચાલ ભાઈને તો કેરી મોકલાવીએ ને
અને મારી દીકરાની બહુને હું કહું કે પેલો આપવા આવે એને 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 આપણે કરી ખાઈશું, આપણે ખાઈશું 200 રૂપિયા ડઝન ની આપું તો આપણે પ્રયત્ન ખાઈશું. મગજ લઈને આવી ચાલી એટલે, અને હજી તો સીઝન શરૂ નથી થઈ ને મોકલી એને, ને ભાવ તો ખબર છે, હા ભાવ તે પૂરી પુષ્કળ કેમ નથી લાવતા એ માટે ભાવ ખબર છે. આપણે શરૂઆતમાં કેમ નથી લાવતા આપણને ખબર છે, 36 સવાલો પછી લાવી દીધું. પેલો માથે ઉપાડી અને પી અનમારી પેન્શન ના તન દાદર ચડીને તમને આપી ગયો, તમે નાસ્તો કરાવ્યો એને વિચાર જ નથી. ચાલો ચીઠીમાં કઈ કઈ નથી યોગ્ય નથી. હું તમને ધર્મ ની વાત કહું છું, ભગવાન મહાવીર સ્વામી એ કીધેલી વાત કહું છું. શાસ્ત્ર માં જે કથાઓ આવે છે કથાઓ સામાન્ય નથી. પેલા એ આવીને સમાચાર હતા ભગવાન ઋષભદેવ ને કેવું જ્ઞાન થયું, ભરત મહારાજા એ ગળા માંથી રત્નાર કાઢી નાખી દીધું. એ આ છે, આપણે આપણે રત્નાર તો ક્યાંથી આપીએ, અને આપણે એને સરપંચમાં ચાલુ કરીને તો આપણે વચન દાદે છૂટી આવ્યું બેસ બેઠા. હવે શીખ્યા નથી આ તામસિક પણ બીજાને હાનિ કરવી એ તામસિક છે, પોતાના સ્વાર્થ નો વિચાર કરવો એ રાજસિક છે. ત્રણ વસ્તુ કહેવામાં આવી છે, તમસ એટલે સત્વ, બીજા નો જ વિચાર મનમાં, બીજા નો જ વિચાર એને તો તકલીફ છે. સહેજ વાત છે હ્યુમેનિટી કે વિચારો આવે, મને ઘણા ઘણી વાર કીધે છે ભાઈ તમે એવી વાત કરો છો, હું કઈ મોટી વાત કરતો નથી. મારા છોકરાને મારે પેઢીમાં કહેવું પડે અપ્રામાણિકતા નહીં કરતો, એટલે અપ્રામાણિકતા જોઈ માં માનવી આપણે બન્યા, જેવે માનવી આપણે બનવા સત્વાના પરમાનંદ ગંદો ધર્મા એક તત્વ પણ આવે તો આપણી સાત્વિકતા વધારે પ્રદર્શાય, એમાં અંકુરા ફૂટે. એ માટે પ્રભુ શીતળનાથ ભગવાન લય સમાન છે, શીતળતા એકદમ ઉલકાવાદ મચી જાય એના નામની પાછળ અમે ગયા નથી. એક વ્યગ્રતા છે, વ્યગ્રતા આટલી બધી એ છે, ભગવાન શીતળનાથ ના નામે પાછળ ગયા, શીતળ 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 ગયા નથી. અને ભગવાન કેવા છે, શાદવાદ અમૃત નિશ્ચય, શાદવાદ નું અમૃત વર્તી રહ્યા છે. સાથી જે જીવો છે એના અંકુરા જો ફૂટે, પેલા ગુણતા નથી છઠ્ઠા ગુણતા નથી, એ નવા મેઘ સમાન છે. છઠ્ઠા થી આગળ સાતમા ઉપર જઈને તેરમું પ્રગટ કરવા માટે અમૃત સમાન છે. એવા ભગવાન તમારી રક્ષા કરો. આપણે સગલા રસની ગાથાઓ એટલે લઈએ, તમે એમાં ઊંડા આવી જાય, તમે એક પુસ્તક પૂરું કરનારા નથી જોડે, તમે એકને આરપાર નીકળી જાઓ, તમે જોયા એકમાં બધું ભર્યું છે. મમ્મી એમ ક્યાં પણ લોભ છે, તમે કહી શકે પેલું કરી જબેલું કરી જબેલું કરી જબેલું કરી જબેલું કરી જેક ઓફ ઓલ બટ માસ્ટર ઓફ નથ, મેં ઘણું કર્યું છે પણ ક્યાંય કોઈ ની આરપાર નીકળ્યો, એક ની આરપાર તમે નીકળી જાઓ, તમે જુઓ કોઈ એને જાતાનું એ કઈ જાતાનું ગયા ભાઈ થઈ ગઈ ગયા પછી એક મિત્ર ને એક મને કીધું કે મેં તમારી રાહ જોઉં છું, એ કઈ રીતે સ્વાધ્યાય છો તમે, કે નવું કહો હરિભદ્ર સુરી કે સ્વામી કે મહારાજ તમે કહો એ લેવું છે. મેં શ્લોક એમને લખ્યા છે, નહીં નીકળે
એમને એ પ્રસંગમાં કીધેલો છે કે એક વખતે દિલ્હી ની અંદર આપના જૈન સાધુ ખરો બનેલો બનાવ્યો છે, વ્યાખ્યાન આપતો છે અગ્રવાસના સમયમાં. સંઘે કીધેલું કે સાહેબ હવે થોડા દિવસ થી અમારે મહાત્મા પધાર્યા છે, અગ્રવાસના આવ્યા વધી ને બધાને લઈ વ્યાખ્યાન ચાલતું હતું ધર્મવતરણ ઉપર. અને ભગવાન ની વાણીમાં શું બળ હોય એ વંચાઈ ગયું. એટલે એમને તરત જ કહ્યું કે પ્રભુની વાણી જેટલા બેઠેલા હોય પશુઓ પક્ષીઓ હજારો માણસો એ એમ જ સમજે કે ભગવાન મને કે આપણે ત્યાં એ ગુણ કીધેલો છે ભગવાનનો, વાણીનો એ ગુણ કીધો છે. લાખ માણસ બેઠા હોય ના તો લાખ સમી કે તમને લાગે તમને કે છે તમને 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 એમ લાગે દરેક દરેક મને લાગે ભગવાન મારી જ વાત છે એટલા મારી જોડે છે. એમને આ કીધું એટલે વધીર બેઠેલો ખગડા રસવા લાગ્યો કે ડેકેલી હિન્દુ હોય તો ગપોડે છે વ્યાખ્યાનમાં. એ તો સત્તા નહીં થતા મોબાઈલ એ વખત છે દેખે હિન્દુ હો કે ગપોડે એને તો આ હિન્દુ છે કે જૈન છે કે એનો કઈ ફેર હતો જ નહીં. શું મારાજી આત્મા પુસ્તક હતું એની જેવું અને એમને હાથ ઊંચો કરીને કીધું પોતી લઈને કે દેખો એક પણ ના નીકળતા હું મને માલુમ નહીં ક્યાં નીકળે જાઉં. વધીને વાત તો જોઈ રહ્યા એને એક પાનું કાઢ્યું એને કીધું દેખો ને પેલા હું પણ શ્લોક એવો વાંચતા હું દેખો તું એને શ્લોક વાંચો. એને કીધું એ શ્લોક કા એ કરતે એ હોતા હે દૂસરા એ હોતા હે તીસરા એ હોતા હે 200-300 અર્થ કીધા એમને સમય પૂરો થઈ ગયો. એમને કહ્યું તમે વઝીર કો કહેતા હું ડરો જાઓ જા તક હું ઇસકા અર્થ મેં કરૂંગા. કેટલા અર્થ કીધા તમને ખબર છે કેટલા કીધા 3.5 લાખ. અને તમે એમ નહીં સમજતા કે આ કિરણભાઈ ગપુ મારતા હશે વઝીરે કીધું એ પ્રમાણે આ 3.5 લાખ અર્થ જેસલમેર ના ભંડારમાં પડ્યા છે એ શ્લોક ને એના અર્થ કોઈની ઈચ્છા હોય ને તો જોઈ શકે. આ સમય સુંદર ગણી હતા જેમને આ અર્થ કીધો. મેં મારા મિત્ર ને કીધું કે આ શ્લોક ને 100 ડાલરનો 100 અર્થ નવા દઈ નીકળે. આપણને આપણી જાત પર વિશ્વાસ વાર્તા લક્ષણ કરીએ છીએ મંગળાચરણ પૂરું કરી આપણું મંગળાચરણ વાર્તાલાપ કરતા મોટું હોય છે સમજ્યા ને. અને મને યાદ આવે છે કોઈ કે એક વખત એ કહી દઉં તમને કોઈ કે એક વખત બધા સ્વામે કહ્યું હતું લાઈફ કે ટાઈમ ના તંત્રીએ કીધું હતું કે કોને મને યાદ નથી પણ બહુ પ્રખ્યાત છે મને નામ મારા મગજ માં યાદ નથી. એને બધા સ્વામે કહ્યું હતું મિત્ર છો તમારા નાટક કરતા તમારી પ્રસ્તાવના મોટી હોય શોમાં એ છે જો તમે બધા શોને વાંચ્યો હોય તો કે તમે નાટક લગાવો છો અને તમારી એની આના ઉપરની પ્રસ્તાવના ઘણી મોટી હોય છે. બધા શોએ એને કીધું કે મિત્ર લોકો નાટક ઉપર પ્રસ્તાવના લખે છે એનું પ્રસ્તાવના ઉપર નાટક લખો છો. હું તમને એ કહું છું કે મોટા ભાગે વાર્તાલાપ ઉપર મંગલિક હોય છે હું મંગલિક ઉપર વાર્તાલાપ કરીશ એ તમે સમજી રાખો સમજ્યા ને. તમે મંગલિક માંગો નહીં સમજતા અરે કઈ નહીં અરે મંગલિક તો પછી વિક્રમ રાજાનું શું થયું અરે વિક્રમ રાજા જવું છે જે થયું છે વિક્રમ રાજાને જે થયું છે વિક્રમ રાજાનું શું થયું મંગળાચરણ ઉપર વિક્રમ રાજા છે કથા આપણે આગળ કરીએ. મારા ધન્યવાદ તમને આપું છું. દેવદમની પંચાંગ નમસ્કાર કર્યા દેવદમની કીધું મહારાજ તમારા એક શું બધી વાત જવાબ આવે પછી મને આ બધી ઉપાધિઓ જોઈતી નથી તું મારી પ્રસંસા તું આગળ વાત કર મને એ વાત નમતી મને મારે વાત કે તમે શું તમે ભગત ઉપર તમને ગમ્યું શું ગમ્યું એમાંથી
મને તમે એ દુરાવોને રિપીટ કરો એ ગમે. વિક્રમ રાજા હું નસ્તી એ પુરવાર મને કરે. વિક્રમ રાજા ને ગમે તો તમે જવા દો એ બધી એપ્રિસિએશન ની વાત તમે પછી કરજો. અત્યારે તમે મને એ કહો કે બીજા બે જણ કઈ રીતે મળે. બે જણ એ કહ્યું મહારાજ તમારે હવે હવે પછી ક્યાંય જવાનું હોતું નથી. ત્રણ દંડ દેવો ને નવકાર ના ત્રણ ટ્રાન્સમીટર મળી જાય આ નવકાર ની વાત છે. પછી તમારે બહાર કોઈ નગર માં જવાનું. પહેલા એને પહેલા કીધું તમે દક્ષિણ માં કોણાર્ક માં જાઓ સુપારક ઘર માં. પછી પછી તમે સુનેનગર માં જાઓ ત્યાં બીજો દંડ મળે. પછી પછી તમે ત્રંબાવતી નગરી માં જશો ભટકવું પડશે. ત્રણ લેવા બહાર ભટકવું પડે. બે માટે બહાર જવાની જરૂર જ નથી. તો એને એક જે એને મળ્યો ત્રીજો શું હવે હવે એને કીધું ના કે ચાર દંડ હવે 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 તમે એક જ છે આ તમારા નગરમાં. ચલો વીરભટ્ટ નો પાતાળમાં બ્રાહ્મણ ની કન્યા ને ચાર ને હવે લગ્ન કર્યા. મન બુદ્ધિ ચિત્ત અહંકાર જોડે લગ્ન છે. કાતો મારું અને તમારું મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર નેગેટિવ કિરણભાઈ ને પરણે જશે. અને કાતો મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આત્મતત્વ ને પરણે. આપણે તપાસવા પડશે. પાતાળ લોક ની એ વાત છે. પાતાળ લોક એ સબકોન્શિયસ છે. અમારા સબકોન્શિયસ માં શું ભર્યું તમને ખબર નથી. કારણ કે અમે એને તપાસ્યું નથી. એને કહ્યું મહારાજ હવે એક જ કામ તમારે કરવાનું. તમારા નગર ની અંદર શ્યામ કુંવર નામની એક છોકરી છે. ધનવંત શેઠ એની પત્ની છે. ધનવંત શેઠ અને શ્યામ કુંવર ની વાત આજે આપણે પૂરી કરી. ધનવંત શેઠ ની વાત તમે પહેલા કહું છું ને શ્યામ કુંવર ની પછી કહું. ધનવંત શેઠ ધનવંત શેઠ એટલે હું છું તમે છો. આ સંસારમાં ધન ધન એટલે વિષયો વિષયો કસાયો વિષયો માટે કસાયો ભેગું કરવામાં ભેગું કરવામાં ભેગું કરવામાં પૂછાત કરી જિંદગી કાઢી નાખે. જિંદગી કેટલા વર્ષ થયા ધનવંત શેઠ 112 ત્યારે એને વિચાર લગ્ન થાય તું સારું. 112 વર્ષ ની ઉંમર કોણ પણ 112 વર્ષ ની ઉંમરે જન્મ લીધો. ધન પુષ્કળ હતું. નહી ધારેલું ધન હતું જન્મ ભેદ પાડે. ઉજ્જૈન ની અંદર અવંતી માં જ હેમંત કોઈ હતું નહીં. એક કાળ એવો આવે છે એ કાળ જયારે આવે ને ત્યારે આપણે સમજવું કે મને અને તમને પણ 112 વર્ષ થઈ ગયા. પછી આપણે ઉંમર 52 વર્ષ થયો પણ સમજી લેવું આ તો તમને જ્ઞાની છે. અત્યાર સુધી બીજો કઈ વિચાર કર્યો નથી. આ નગર ની અંદર એ શ્રેષ્ઠી ને એક ની એક દીકરી હતી શ્યામ કુંવર. મારે દીક્ષા દીધી છે દીક્ષા દીધી છે દીક્ષા દીધી છે દીક્ષા આ સંસાર અસાર છે ને બધું મૂકી દઉં તો દીક્ષા દીધી દીક્ષા દે દીક્ષા દે. જૈનાચાર્યો એ લખેલી આ કથા હોય છે સિંહાસન 32 ની. સિંહાસન 32 ની કથા સમય વચ્ચે લખી જાય માનતો નહીં તમે. પુરાણ માં છે માનતો નહીં. સાત તત્વજ્ઞાન જે ભર્યું છે જૈનાચાર્યો એ ભરેલું છે. દરરોજ એનું ઘર્ષણ થાય. એના માને બાપ કે તું એક વાર પડે ને બધી દીક્ષા લીધી પણ એને દીક્ષા તું કરી પરિસ્થિતિ હતી. મા બાપ ને નારાજ પણ નથી કરતા અને દીક્ષા લીધા વગર રહેવું નથી. એને એની ઘણી સૂક્ષ્મ વાત મેં કાલ તમને કીધું
આવતીકાલની વાત કવચ કરાવવા જેવી છે, આ કવચ કરાવવા જેવી વાત. એને કહ્યું, તું કેવો પ્રયત્નો કરું, તાપ મળે નહીં, રાખી ભાગે નહીં, સંધારમાં મારે પડવું નહીં, વિષયોમાં જવું નહીં, વધારેમાં વધારે વૃદ્ધ ઉંમર હોય તો પણ વર્ષ બે વર્ષ રાહ જોવાની, મળે પછી એટલે હું છૂટી થઈ ગયું, જો મારા આવની ઈચ્છા પૂરી થઈ ગઈ, મારે ના પડે બરાબર છે. 112 વર્ષની ઉંમરના ધર્મશ્રેષ્ઠ એને શોધી કરે, ધર્મશ્રેષ્ઠ શોધતા હતા, કોઈ પહેલે પડે કોઈ પડે એને ચાલકુલ મળી ગઈ, સમજ્યું, બે મળી જાય બીજાને, બિલકુલ બિલકુલ મળી. મા બાપને કીધું કે પસંદ હું કરીશ, વસ મા બાપ કે ખબર શું કરશે, જો પસંદગી મારી હતી લગ્ન થઈ ગયા, કથા શરૂ આપણી આવે તો લગ્ન થઈ જાય છે, ધર્મ છે સેવા કરતી, અને મનમાં હવે હવે કાલ મારે પસંદ આવે તો તમે મૂકા છો, તું એને કથા થઈ ગઈ. મને ઘણી વાર થાય છે કે હું આની અને મિત્ર લેવી છે, મારી લેવી હોય એવી રીતે કે મને મોટો માર્ગ મળી જાય, છૂટો આમાંથી જવાબદારી કોઈ લેવી નથી, ઘરની બાંધી બરાબર છે, જવાબદાર તો હું પાડોશી ની જવાબદારી શું લઈ શકું, કોઈ દૂરની વિધવા બહેન કે વિધવા કોઈ પિતરાઈ હોય એના બાળકોની જવાબદારી હું શું લઈ જોઈ, એમને મિત્ર હું લઈ જાઉં ને મૂકું આ સંસારને, બધા મરે કરમ માને મારો ઉદ્ધાર થઈ ઉદ્ધાર થઈ, કઈ કરુણા અંદર હોવી જોઈએ ને કઈ કરુણા વરસ થવી જોઈએ, દીક્ષા લેતા પહેલા અહીંયા કોઈ 14મો સ્વાધ્યાય છે ને, હવે મેં તમને કીધું હું બુદ્ધ ને ગુરુવાર જ છું, એટલે પંચ સૂત્ર બીજું લીધું નથી, સાધુ ધર્મ પરિભાવના સુત્તમ, તમે આવીને પછી પંચ સૂત્ર લેવાનું છે સાધુ ધર્મ, પછી સાધુ ધર્મ માટે કઈ તૈયારી કરવી છે, પંચ સૂત્ર નું પહેલું સૂત્ર આપણે કર્યું, પાપ પ્રતિઘાત ગુણ બીજા ધાન સુત્તમ, બે વર્ષે આપણે પહેલું સૂત્ર કર્યું છે, પાપ ને કઈ રીતે તોડવા અને ગુણ બીજ નું કઈ રીતે આધાન કરવું, હૃદયની ભૂમિમાંથી પાપ ને તોડવા, જમીનને બિલકુલ હળથી ખેડી લેવી અને પછી એમાં ગુણ બીજનું બીજ વાવવા, એ સૂત્ર આપણે કર્યું છે. હું ફરીથી જયારે આવવાનો છું તેના અઠવાડિયાનો આ સદય પૂરો થશે, બાકીના એક અઠવાડિયામાં આપણે લેવાનો છીએ, એમાં તમને સમજાય દીક્ષા શું છે, ભગવાનની ભાગવતી દીક્ષા જે છે, છઠ્ઠું ગુણ તાન જ છે, ત્યાર છોડ્યું ને પેલા કપડા પહેરીને હું બધું સાધુ થઈ ગયું, આનંદ જેટલી મહારાજે કીધું, ધાર તલવાર ની ધોઈ લી ધોઈ લી, 14મા જીનતની ચરણ સેવા, તલવાર ની ધાર પર ચાલવું પહેલું છે, ભગવાન ના ચારિત્ર ધર્મ નું પાલન કરવું ઘણું કપડું, તેનું કરવા મેં વિચાર અમે કામ આ મૂકીને તો ઉભા કરવા જઈને બેસવાનું કહ્યું ને, બસ ભૂલી ગયો કથા, અહીંથી દરરોજ સેવા કરતી દરરોજ, હા કારણ કે જે તે 112 વર્ષે બેઠા થવાની તાકાત નથી, જેટલા જે લગ્ન થયા ને એ પૂછતા પૂછતા એમને એમને સ્પેશિયલ પેલા ફેરવ્યા, તો મિલતા હતું કે ચાર પહેલા ભરે ને ભરે ને માને કહી શકે કે કેમ બરાબર લગ્ન થઈ ગયા તમારા, હવે વિચાર તમે એના ઊંડાણમાં જજો, હું તમને સ્વાધ્યાય કરવાનું કહું છું, મેં અહીંયા તમને બોલાવ્યા છે ને ભેગા, કે તમારો સમય કિંમતી છે, હું મારા સમયને કિંમતી માનું તો તમારો દરેકનો સમય ને એનર્જી કિંમતી છે, હું સુદર્શન સ્પષ્ટ ખુલ્લું આવું છે, બિલકુલ તમે દર્શન એને કહેવામાં આવે, રાઉન્ડ ઇઝ રાઉન્ડ ઇઝ રાઉન્ડ દેખાતું હોય અને રાઈટ ઇઝ રાઈટ ઇઝ રાઈટ એ દેખાતું જેને દેખાય દર્શન ખુલી જો આપણે દર્શન કોણમાં ભેગા થયા છીએ,
માન્યતા માની લેવું, શું સિદ્ધાંતોને ઉદાર મનમાં લઈ લીધા આપણે, અલગ વસ્તુ છે. અને સિદ્ધાંતોને તમે સમજણની હેરણ પર, તમે હેરણ પર તોડવાનો પ્રયત્ન કર્યો. સત્ય એ રીતે પ્રત્યે તો ઘેરાવીને દરરોજ એમની સેવા કરતી, એ રાત્રે બેસીને એના પંત બાળતી, શું એને માથે માથે માની ના પોતા મૂકતી, શું પેલા કરતા તાપલે મનમાં ખુતી હોય કે તું તાપ વચ્ચે તો આયુષ્ય પૂરું થઈ જાય તો શું થાય. બાકી વિક્રમ રાજાને દેવ ગમનીએ કીધું કે તમે એની ચર્યા જુઓ કેટલી વર્ષની હતી, કથામાં એની કથામાં ઉંમર આપી છે 16 વર્ષ. એને ધર્મંતર કેટલા વર્ષના, 112 સોળસીતા 1200 70 ચક્રો ની વાત છે. તમે ઉંડાણમાં જજો, તમે સ્વાધ્યાય કરો ને, તે એક જ ચક્રથી ઉપર હતું. આ 7મા માળી હતી એના, બહાર જવાની તૈયારીમાં હતા અને આ કરવાની તૈયારીમાં હતી. 16 વર્ષથી શ્યામ કુંવર 112 વર્ષના ધર્મંતરને તમે કદાચ વિક્રમ રાજા જતા ને વિક્રમ રાજા બાજા પહેલો ધારો, બીજો ધારો, ત્રીજો ધારો, એ જ પુરુષ વિક્રમ રાજાને કહ્યું ગમે ચાર આબાઈ 16 વર્ષથી આ પતિની આવી સેવા કરે છો. અવંતીનું ઉજ્જૈન નું સૌભાગ્ય છે, તારી સાધવી સ્ત્રીઓને બીજા ઉજ્જૈન ની સમૃદ્ધિ રહે છે. પાંચમો ધારો, છઠ્ઠો ધારો, સાતમો ધારો, હું હું તો કંટાળી ગયો. પાંચે જરૂર મને થાય કે હવે આના કરતા રાજમહેલમાં ઊંઘી થઈ ગયા, રોજ ઉજાડ્યા થાય. વિક્રમ રાજાને તો ચોકડી ભરવાની હતી, એને દેવગામની કીધું હતું તમે એના ઘરની ચર્યા જોજો, તમે દર્શન વડે આંખ ખુલ્લી રાખજો. ચર્યા જોવી એટલે તમે દર્શન ને સાક્ષી ભાવ છે, ગીતાનો સાક્ષી ભાવ છે. અત્યારે આપણે વિવેચન કરતા નથી, એ તો કથા શરૂ થવાને બદલે, કથા પૂરી થવાને બદલે આ શરૂ થશે. હા, આપણે કરતા રોકતા નથી, પણ જ્ઞાતા દ્રષ્ટા રહીને ચર્યા જોવાની, ચર્યા એ રીતે જોવાય. જ્ઞાતા દ્રષ્ટા બનીએ તો ચર્યા જોવાય, અને શાસ્ત્રથી જ્ઞાતા દ્રષ્ટા કઈ રીતે બને, પોતે પોતાને જુએ. ના ના, હું આવે નહીં, જોવે જોવે તો શું કરે છે, કેમ બોલે છે, ક્યાં જાય છે, ક્યાંથી આવે છે, અરે અમે બીજાને જોયું, અમે દ્રષ્ટા ભાવે, દ્રષ્ટા ભાવ આ છે. જ્ઞાતા દ્રષ્ટા ભાવ એટલે શું, હું તમને એ કહું છું, મહાત્મા પુરુષ હોય, અનુભવી પુરુષ હોય કીધું કરતા ભોગતા મટી જાઓ, જ્ઞાતા દ્રષ્ટા બનો, સરસ વાત કીધી, સરસ વાત કીધી. તું તો પોતાને નહીં જોઈ શકે, જે રીતે જોઈ શકે, બીજી થોડી વ્યવસ્થા નહીં જોઈ શકશે. તો તો પોતાને હું નહીં જોઈ, તો હું કોસ્મિક ઓર્ડર નહીં જોઈ શકીશ. આ કોસ્મિક ઓર્ડર જોવો શક્ય છે? આટલો નજીક આ જગતમાં વધારેમાં વધારે નજીક કોઈ હોય ને તો મારી નજીક હું છું. હું મને નથી જોતો, વિશ્વની વ્યવસ્થાને જોઉં છું. અરે 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 અરે, આત્મ દિવસ, આત્મ દિવસ. અને ઘટના ઘટી, મારી માથે ચોર, એ તો કથા બન્યા જ ને, એ તો તું મજા આપણે માટે ચાલી આવે છે. થાય છે કે આમ તું કઈ ઘટના ઘટવી ગયું, એકદમ ચોર મારી માથે લગા કરું. રજાએ પણ આવું ચોર જોયું નું, એટલો આકર્ષક હતું. એને એફેક્ટ કર્યો એના શરીરની અંદરથી, એના શરીરની અંદરથી કોઈ કોઈ મધ માંથી સુગંધ નીકળતી, શું રૂચ્યું એને જોયું. એના કોઈ વૃદ્ધ પુરુષ ની આ એની દીકરી હશે કે એની બહેન હશે,
છોરને કલ્પના ક્યાં સિવાય ની પત્ની શું હા આચરા કરી સ્વાધ્યાયમાં આપણે જઈએ છીએ
કર્મની અંદર જેને પારાવારિતા કરી એને સુલી નથી આવતી. અસત્ય ભારે બોલ્યા સુલી નથી આવતી. બ્રહ્મનું ઘણું સેવન કરી બળાત્કાર કર્યા સુલી નથી આવતી. પુષ્કળ પરિગ્રહ કરો છોડ ને સુલી. પાંચ અવ્રતોમાં વચ્ચે આવે રાજાને થયું ચોર મારી નજર પાસે રાજાની નજર સામેથી ચોર જવો નહીં. રાજા નીચે ઉઠ્યો પેલો જતો હતો તરત રાજા પ્રગટ થઈ ગયો. એને અંધાર પછી કાઢી નાખ. હું એને કીધું તું છોડ છે બે વચ્ચે લડાઈ થઈ ને મૃત્યુ પામ પેલો મરી ગયો. ભાઈ જતા એની ચીજ પડી એકદમ બારનામાં પડ્યું એકદમ ચાલી ગયું. પેલી જે હતી ને એ પોતે જ નીચે આવ્યું એને છોડ ને મરેલો હતો. આની જોડે નાસી જવા માટે કહ્યું તું ભયંકર ભયંકર એવો ફટતા તાપ નો અંગે ઉત્પન્ન થયો. કોનામાં શ્યામ કુંવરમાં ભયંકર. પરિગ્રહ નો ભાવ કર્યો એ માટે મેં હિંસા કરી ને માટે હવે અસત્ય કર્યું. ભાર પસ્તાવો હતો. આ હું ભાર કહું છું તમે દસ મિનિટ જ રહ્યો છે કથા પૂરી કરું. અને આ ચોર પડેલો હતો કે એને કીધું મેં ચીતો પાડી કોઈ રાજપુરુષ આ ચોર ને મારે લોકો એકદમ એકદમ એની સાનુભૂતિ કરવા લાગે. બિચારી જુઓ પતિની સેવા કરતી હતી ક્યાં દુઃખ ક્યાંનું ક્યાં આવી પહોંચ્યું. એનો પચ્ચા તાપ નો અગ્નિ એ ક્લાઇમેક્સ પર પહોંચ્યો. એને કહ્યું મા સતી થવાની મારી યોગ્યતા નથી. પતિ માત્ર સતી થઈ અગ્નિ સળગાવીને બની ગઈ. એના હૃદયમાં તો પ્રાયશ્ચિત તો જ થઈ શકે સાચે હે બળી તો થઈ. લોકો કહેવા લાગ્યા હા હા પતિનું સુખ જેને મળ્યું નથી માત્ર પતિ માન્યો છે સેવા કરવામાં એને સમય આપ્યો આટલો બધો અને હવે જો એના મૃત્યુ પાછળ સતી થાય છે. ઇતિહાસમાં કોઈ બનાવ લોકો એકબીજાને કહેતા હે તમે સતીઓ ઘણી થઈ ગઈ શ્યામ કુંવર જેવી સતી કોઈ જોઈ છે. લોકો કહેતા વિક્રમ રાજા જાણતો હતો બીજે રાજે સતી થવાની તૈયારી ઉજ્જૈનમાં મોટો ઉત્સવ હતો. મોટો ઉત્સવ જબરજસ્ત ઉત્સવ હતો. શ્યામ કુંવર સતી થાય છો લોકોની એની પ્રશંસા કરતા જીવ સુકાતી નો શ્યામ કુંવર સતી થાય. સતીમાં મેં તમને એક વાર કહ્યું છે કથામાં આગળ હું એની રત્નમજી સતી રાજે આવું જ જોઈએ આ કથા નથી આ વાર્તા નથી આ કથાનો યોગ છે. ભગવાન સ્વામીએ કહેલા ચાર નિયોગમાં કથાનો યોગ છે. જ્ઞાન યોગ જે જીવનમાં સિદ્ધ કરવો જે સાધનો મળ્યા છે ના તો પોતાનો ગણિતાનો યોગ હોવો જોઈએ. ગણિતાનો યોગ ઉપર અમે વર્ક કરીએ તો ચરણ કરનારનો યોગ બને એમાંથી કથા પ્રગટે. કથા પ્રગટાવાની છે મારી ને તમારી કથા કઈ રીતે પ્રગટે એનું મોડેલ છે. મોડેલ તૈયારી ચંદન આકાશ ની ચિતા કરવામાં શ્યામ કુંવર એના વાળ સુતા હતા. સાચો પત્તા હતા બધો
અહીં આવી પહોંચ્યું છે. શું બાજણ હતું એ રાજા પાસે ગયું કે બધા રાજા આવવું છે, રાજા આવ્યા વિક્રમ રાજા આવ્યા, કઈ નઈ સ્વામી સમજ્યા ને કે સ્વામી હવે હવે વિક્રમ રાજા આવ્યા. ના બાજણ કહેવા લાગી કે સતીને આશીર્વાદ લો સાહેબ, તમે સુખી જાઓ ને રાત સુખી. વિક્રમ રાજાએ આગળ આવીને ધીમેથી કીધું કે રાત્રે હું હાજર હતો, પતિનું ખૂન કર્યું ને હું એ વખતે હતો, ઘેર જાઓ ને આરામથી રો કે આ નાટક બંધ કરો. હવે વિક્રમ રાજાએ કીધું આ નાટક હવે બંધ કરો, તમે રો. પેલીની આંખમાં, પેલીની આંખમાં તેજ અદભુત વાત, અદભુત અદભુત મારા મનથી અદભુત વાત ક્યાં જૈનાચાર્ય રચી શકે, તમે એમ સમજો છો કે હું રાતની જે તમે જોઈએ શંકુવર છું, પગે લાગો મને હું થતી જઈ રહી છું. રાજા જોઈ રહ્યો, રાજા મૂંઝવણમાં પડી ગયો. વિક્રમ રાજા બત્રીસ વર્ષ નો મહાપુરુષ, તમને દ્રષ્ટિ આત્મા, એ મૂંઝવણમાં પડી ગયો. આ પહેલી વાત છે. ભગવાન ઉપર તેજો ને ચા ફેંકી અને જયારે ગોતાળો ગયો છું અને ગોતાળો પોતે આલા આલા કુંભારણના એમાં જઈને એને પત્તા સાફ કર્યો, એને બધા શિષ્યો ને ભેગા કર્યા, એને કીધું તમે પાણી મૂકો કે મારા સબને તમે ફૂંકશો. શાંતિ નગરીમાં મારી ઠાકરી રસ્તા પર ઘસડજો, તમે કહેજો આ દુષ્ટ ગુરુ જોઈ તીર્થંકર જોઈ એવો આ ગોતાળો મૃત્યુ પામ્યો, ફૂંકો એના ઉપર ખાલી વધારજો. સાધન આવ્યું ત્રણ રસ્તા ભેગા થતા હોય, ચાર રસ્તા, પાંચ રસ્તા, છ રસ્તા, સાત રસ્તા, ઉભા રહેજો, ખાલી વધારજો, લોકોને ભેગા કરજો. તમે કહેજો આવા દુષ્ટ ને અમે શિષ્યો થયા છે, આ મળ્યો એને પછી તમે ફૂંકજો મારા મોઢા પર. પશ્ચાતાપ મને મૃત્યુ પામે, અને મૃત્યુ પામ્યા પછી તેના શિષ્યો કે અરે સાવજી નગરીમાં બહાર કરીએ ને આપણું ના કપાઈ છે, એટલે એમને બહારના બંધ કર્યા. શિષ્યથી સલાહતા પુરુષના ઇન્દ્રનાચાર્ય વર્ણન કર્યું છે, સાવજી નગરી ચીતરી ચીતરી, પછી ધીમે ધીમે એનું સબ ગંધડી ને સમજાય, ધીમે ધીમે બોલવા લાગ્યા, ટૂંકવા છું છું કરવા લાગ્યા, છું છું ખાયા પછી ખાસ એની એની પોતે મોટી માલકી કરી. અમારા ગુરુ કેવળ જ્ઞાન સ્વામીને મુક્ત ગયા સાવંતી નગરીમાં, ખબર પડી ઓહો ગોસાવા મુક્ત પહોંચ્યા. એ વખતે ગૌતમ સ્વામીએ ભગવાનને પૂછ્યું, હે પ્રભુ, એ ગુરુદ્રોહી અંતમ આવી રહેમાં જે કેવ જ્ઞાન ને પામે ગૌતમ સ્વામી ને આશ્ચર્ય થઈ. આ એ વાત છે, પહેલી પ્રશ્ન આપું છું. વિક્રમ તું ગઈકાલની મને શાંકુવર સમજે છે, તું એક અત્યારથી સમજો નથી અંદર મુરસમાં માણસ બદલાઈ શકે, પગે રાખ મને. તારે જો વધારે જાણવું હોય ને હજી તું અધૂરો જીવનના નથી મળી શકતું, આપણે બધા અધૂરા છીએ. 16 વર્ષની શ્યામ કુંવરે વિક્રમને કીધું, તારે જો વધારે જાણવું હોય ને તો કુંચી કંદોળને ત્યાં જજે, અવંતીની અંદર ઉત્તર દિશામાં કુંચી કંદોળન નું ઘર છે, ત્યાં જ હમણાં મને પગેલા, હું તને હુકમ કર્યું રાજા છે મને પગેલા. વિક્રમ વિક્રમ જઈ એના અવાજમાં એ પ્રભાવ હતો. અમે છે ને ગઈકાલે જે વ્યક્તિ મળી હતી ને પરમદારે એનું જે વર્તન અમે કોઈની પાસેથી સાંભળ્યું હતું એના ઉપર અમે એને જજ કરીએ, જ્ઞાન ત્યાં સુધી પ્રગટતું નથી. બન્યું એ વિક્રમ પગેલા હવે આને ચડી
અગ્નિ સરકારે એને કીધું સમજ્યા ને મને મારા પતિનો વિરહ થાય છે. શું ના ડાબા પગમાંથી અગ્નિની જ્વાળા નીકળી સતી છે. તમને ખબર નથી કોને ક્યાં કેમ કેવલદાન થાય છે અને કોનું ક્યાં કેમ પરિવર્તન આવે છે. તમે જેવું વિઝિબલ ફેસ ઉપરથી જજ કરીએ કે આપણે પેલો આવો છે મને એની વાત ખબર છે. મેં જાણ કે નહીં જોડતી રાત્રો મેં મારી આંખે જોયું છે. તારી આંખે તો શું જોયું છે? કૈલલ એની આંખે જોયું છે? કર્મ ચક્ષુથી જોયું છે. બોલે નહીં કહ્યું કથા આપણે બોલી કરીએ. વિક્રમ પોતે કુંચી કંદોળન ને ઘેરે છે. કુંચી કંદોળન ને ચાલે અને અંદર જઈને ખૂણામાં એકબીજા ઉભો રહે. કુચી કંદોળણ એ વખતે મીઠાઈ બનાવતી હતી. કંદોળણ મીઠાઈ બનાવે. મેં તમને આ કહ્યું છો ગાચર તેલ નો ખપ હોય. બધી જૂની કથાઓમાં માલણ ગામબારો ગામની અંદર દાખલ થતા ઘાંચણો ઉત્તર દિશાના દેવાલે કુશી કંદોળણ કંદોળણ ચોખ્ખા ઘીની મીઠાઈ બનાવે. તમે ડેસ્ટમાં જજો. હું ને તમે એના ઉડાનમાં ગયા નથી. મને ઘણા કહેતા છે કે હવે વાર્તાઓ કઈ તત્વજ્ઞાન ની તમે ગંભીર વાત કરો. કેવળ જ્ઞાન ની વાત કરો. તત્વજ્ઞાન ની વાત કરવી હોય તો શનિ ની વાત કરો. તમે કથા પાછળ જે ભર્યું છે એને સમજવાનો પ્રયત્ન કરો. ખબર શ્રેણી જાગી જશે જાગી જશે. કૃષિ કંદોળણ ને ત્યાં કૃષિ મીઠાઈ કરતી હતી બનાવતી હતી. મીઠાઈ મીઠાઈ બનાવતી હોય. મીઠાઈ બનાવતા બનાવતા એને કીધું કે મહારાજ તમે ખૂણામાં ક્યાં ઉભા છો? સાસણ ઉપર બેસો. આશ્ચર્ય થઈ ગયું વિક્રમ ને. ચા બનાવ બન્યો નથી ને અંધાર પછેડો ઓર્યો હોય અન્ય ખબર પડી જાય સામેલા ને. એને કીધું મહારાજ તમે ખૂણામાં શુકરવા ઉભા છો આસન ઉપર બેસો. હું જરાક આ મીઠાઈ બનાવી લઉં. એને મીઠાઈ બનાવીને રાજાને કીધું ના તમે એમ માનતા હતા કે અંધાર પછેડો ઓરો તો હું ને જોઈ શકું? મારી પાસે જ્ઞાન દંડ છે. તમે એમાં જાવે તો શંખુઓને મોકલે એટલે આવે છે ને. રાજા શું બોલે? રાજાને કાપ્યો હોય ને તો લોહીને નીકળે રાજાને. તમે રાત્રે શામ કોણ તમે એ સમજતા હતા કે આ પતિને મારનારી શામ કોણ છે? સમજતા હતા કે નહીં? અંતર મુહૂર્તમાં વ્યક્તિ બદલાય એ તત્વ તમે 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 ગોખ્યું હતું. એ અમે પાત્રમાં ગોખ્યું છે. અંતર મુહૂર્તે અંતર મુહૂર્તે પરિવર્તન આવે. એને કહ્યું તમે સરફેસ થી જ્યાં સુધી જુઓ છો જ્યાં સુધી બીજા સામે તમે આગ્રહી કરો છો ને ત્યાં સુધી કેવળ જ્ઞાન તમને ઘણું દૂર છે. તમે સમજો તમારે જોવું છે એમ કોણ ક્યાં કેવું છે અને તમે એની ભૂલ જોઈ ને તમે શું કીધું એને વિક્રમ? તમે વિચાર કરો તમે એને શું કીધું કે ગેરજાણે નાટક ન કરે. તમને કહેવાનો અધિકાર ક્યાં નાટક તમારું જુઓ છે વિક્રમ? જોયું છે જોવું છે ને તમારા રાજદરનું જોવું છે પથારીનું જોવું છે તમારા મંત્રીનું જોવું છે. જુઓ 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 ખોલતી નહીં ખોલતી નહીં વિક્રમ જોઈ લે. એને કીધું સારી અવંતીનું તમારે જોવું? તમારી અવંતીનું રાજા જુઓ તમે વિક્રમ પગેલા તો પૂછ્યું. વિક્રમે કીધું હું ક્ષમા માંગુ છું. વિક્રમે કીધું હું ક્ષમા માંગુ છું. અને સમજાય છે તેની એ લઈ જમણા હાથમાં દંડ કાઢીને એને કીધું જે આવા સમજે છે એને એને આ કેવળ જ્ઞાનનો જ્ઞાન દંડ આપવાનો છે. આ છેલ્લો છે પાંચમો દંડ. વિક્રમને પાંચમો દંડ મળ્યો. સમજ્યા ને? વિક્રમે દંડ લઈને રાજમહેલમાં આવ્યો.
પીડ્યો મેરે પૂછ્યું કુંચી ને કે મારે અહીં તમે શું શું મારે વર્ષ પર શું કરવાનું પરોપકારના કામ કરી છે હવે વર્ષ તમે શું કરીશું કાનું આપણે વર્ષ તમને મળે છે આ વિશ્વનું હિત કરવાનું જેને પ્રતિજ્ઞા કરી એને આ જ્ઞાન દંડ મળે છે તમે કરી શકશો હું તમને આપું છું જયારે રાજમહેલ માં આગળ ને બોલાવી ન પડી દેવદમની ને દેવદમની આવેલી હતી સાષ્ટાંગ આખે અંગ કરી અને દેવદમની એને નમસ્કાર કરે દેવદમની કર્મ પ્રકૃતિ જ્ઞાન દંડ મળી જાય કર્મ પ્રકૃતિ સાષ્ટાંગ દંડ પ્રણામ કરે દેવદમની એ કીધું મહારાજ તમારી પાસે આ દંડ પેલી દિવાલ ત્યાં તૂટી ગઈ દિવાલ હતી ને પૂર્વ દિશા તરફની એ ધર્મ તરફની જે દિવાલ છે ને કર્મની દિવાલ હતી સહજ મનની દિવાલ હતી અને આ કાળથી કોણ લીટી ધૂળમાં જે કરી મન યોગ વચન યોગ અને કાય યોગ થી બાંધેલી એ દિવાલ દમ કરીને તૂટી જાય હાથમાં આવતા બસ કર્મ પ્રકૃતિ કીધું મને આજ્ઞા કરે આપણે કથા અહીંયા પૂરી થતી નથી કથા પૂરી થતી નથી કથા શરૂ થાય તમે જો અંદર જઈ શકો તો કથા શરૂ થાય આની અંદર જે તત્વજ્ઞાન ભરેલું છે મેં તમને કથાનો યોગ શરૂ કરતા પહેલા 14મા સ્વાધ્યાયને બદલે પહેલા સ્વાધ્યાયમાં મેં તમને કીધું હતું કથાઓ એમાં જીવને ત્યાં નર તત્વ દંડ ધર્મચંદ્રની હું છ કર્મજ્ઞાન કર્મ પૈડી પંચ થશે બધું બધું તત્વાર્થ બધું આવી બધું આવી તમે જો એ દ્રષ્ટિથી કથાને જોઈ શકો એ દ્રષ્ટિથી કથા જીવન બની છે જીવન કથા બનવી છે બની રહી છે કાં તો મમરસેની કથામાં છું ને કાં તો જાણીબદ્ધની કથામાં છું હું મને તપાસું તો મને સમજાય કે મમર શેઠમાંથી શાલીભદ્રમાં જવાનો માર્ગ કયો છે રાજગૃહીમાં બે જણ છે રાજગૃહી કઈ આ રાજગૃહીમાં આ રાજગૃહીમાં નીચે મમર શેઠના સાથમાં જઈએ અને અહીંયા ઉપર ઉપર શાલીભદ્રના સાથમાં જઈએ કાં તો મારો માર્ગ હું મને તો મને સમજાશે તો મને સમજાશે કે હું ગોશાલાની કથામાં છું કે વર્ધમાનની કથામાં છું ભગવાનના જે ચરિત્ર આપ્યું છે ગોશાલાને ભગવાન જોડે ગોશાળો કેમ બદલ ભગવાન કેમ બચશે ગોશાળો કેમ બદલ ભગવાન કેમ બચશે આખી સાયકોલોજીકલ ડેપ સાયકોલોજીનું સુપર વિજ્ઞાન આટલું આગળ વધ્યું છે ને બચ્ચા જેવું લાગે છે આપણને શાસ્ત્રના ઊંડાણમાં ખુલી જાય ઈચ્છું છું 5 મિનિટ તમારી વધારે લીધી છે તમારી સર્વેની ક્ષમા માંગી લઉં છું આમાં રહેલા જે મહત્વના મુદ્દાઓ અને બીજું કેટલું કાલે આપણે એ માટે મળીએ છીએ અવકારનું રહસ્ય શું છે આની સાથે અવકારનો શું તમે મને તમે જીવનમાં એપ્લાય કઈ રીતે કરી શકીએ કરવાની દિવાલ બધાને તોડવી છે પાંચે દંડ આપણે બધાને પાંચ દંડ પંચ પરમેશ્વરના દંડ છે કાલ અને પરમ દિવસ આ વખતના 3 અઠવાડિયામાં હજી 14મો સ્વાધ્યાય છે પરમ દિવસે આપણે પૂરું કરશું ત્યાર પછી સપ્ટેમ્બરની 14મી તારીખથી 1 અઠવાડિયું આપણે સર્વે ફરીથી સ્વાધ્યાય માટે મળવાનું બચ્ચે આટલો અંતરાય પાડવો પડે છે એ માટે હું તમારી સર્વેની માફી માંગી દઉં છું માફી માંગી દઉં છું ઘણા ગમતું નથી મને 6-7 જણાએ કીધું જે પ્રવાસ ચાલે છે ચાલે છે મારા પોતાના મનથી પણ એ ચાલે છે ક્યાંક કઈ તો ખુલી જાય આપણને ખુલવું જોઈએ અંદર ખુલવું જોઈએ અંદર આપણામાં આપણને ખુલવું જોઈએ શાસ્ત્ર બધું કીધું છે 14 પૂર્વમાં ભરવાએ બધું કહી દીધું નવકારમાં 14 પૂર્વ ભરાઈ ગયા મને અને તમને અંદર ખુલવું જોઈએ એ ભાવોલ્લાસના પ્રવાહમાં સ્વાધ્યાય વડે ખુલી શકે સર્વ કોઈને ખુલે પ્રાર્થના કરું છું અંતિમ મંગળ કરી આજનો સદાય પૂરો કરું ફરીથી આપણે આવતીકાલે 8:30 વચ્ચે મળીએ છીએ કાલે પરમ દિવસે આ સદાય આપણે પૂરો કરીશું સર્વ મંગલમ મંગલ્યમ સર્વ કલ્યાણકારી પ્રદાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ શાસનમ અંગૂઠે અમૃતવતે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમા સમરીએ
મનોવાંશી તો ફરી થી તમારું સર્વેનું અંતઃકરણ પ્રભુ કામ